जय स्वामीनारायण। पेज नंबर 242, प्रकरण 14, निवसन तंत्र। आज नो टॉपिक 14.2, उत्पादकता प्रोडक्टिविटी। निवसन तंत्र ना जे घटकों कही अपने जे एकमों कही चार था। उत्पादकता, विघटक एटले विघटन, शक्ति प्रवाह, पोषक चक्र એટલે કે પોષણ ચક્રણ। એમાંનું પહેલી ઉત્પાદકતા ભણીશું આપણે। આ ક્ષમતા વનસ્પતિઓ પાસે છે। જ્યારે પણ આ શબ્દ દેખાય એટલે તમારા મગજમાં કોણ દેખાવું જોઈએ? વનસ્પતિ, બરાબર। કોઈપણ નિવસન તંત્રની ક્રિયાશીલતા અને સ્થાયીપણા માટે સૂર્ય ઉર્જાનો સતત પ્રવેશ આધારભૂત જરૂરિયાત છે। કોઈપણ નિવસન તંત્રની અંદર સતત ક્રિયા થતી રહેવી જોઈએ અને એ સ્થાયી હોવું જોઈએ, મતલબ કે આ બહુ ફેરફારો થવા ના જોઈએ। જેમ કે અત્યારે હાલમાં આપણા ઉથલ પાથલ ચાલી રહી છે પૃથ્વી ઉપર, ગ્રીન હાઉસના કારણે તો ટેન્શનમાં તો હતા, આવા કોરોના જેવી મહામારીઓ પણ આવવાનું ચાલુ થઈ ગઈ છે કે જે સ્થાયીપણું ના કહેવાય, કે જેનાથી આપણા જીવન પર અસર થતી હોય આવી ખતરનાક, બરાબર। તો આ ફેરફારોથી બદલાવ થતો જશે, હવે ખબર નહીં કેવો બદલાવ થશે, એ તો ભવિષ્યના ગર્તમાં છુપાયેલી છે બધી વસ્તુ। તો પણ કોઈપણ નિવસન તંત્રનો સ્થાયીપણું હોવું જોઈએ કે ક્રિયાશીલતા જાળવવી હોય તો સતત એમાં ઉર્જાનો પ્રવેશ થવો જરૂરી છે, તો જ એ સ્થાયીપણું જળવાશે, તો જ અમારા પહેલા બધા કાર્યો ચાલશે। અને તમને ખબર છે કે સૂર્યની ઉર્જાનો સતત નિવસન તંત્રમાં પ્રવેશ કરવાની કરવા માટેની ક્ષમતા તો એક જ પાસે છે, અને એ કોની પાસે છે? વનસ્પતિ। કેમ કે વનસ્પતિ પોતે જ ફક્ત પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવાથી ઉત્પન્ન થતો જેવો ભાર હોય તે કાર્બનિક પદાર્થની માત્રા એટલે કે ગ્લુકોઝને પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય છે। ઉત્પાદકતા એટલે વનસ્પતિ દ્વારા પ્રકાશ સંશ્લેષણથી ઉત્પન્ન કરેલો ગ્લુકોઝ, બરાબર। વ્યાખ્યા તમને અહીંયા આવી રીતે આપેલી છે, અને એનું જે માપન કરવું હોય કે કેટલી કેટલા પ્રમાણમાં ગ્લુકોઝ ઉત્પન્ન થયો, તો વજન ગ્રામ ઇન્ટુ મીટર માઇનસ ટુ, હો ઇન્વર્સ ના બોલતા, કે ઉર્જા કિલો કેલરી ઇન્ટુ મીટર માઇનસ ટુ ના સ્વરૂપે વ્યક્ત કરાય છે। એમ તો માઇનસ ટુ કેમ આપે ખબર ના પડે, એમ તો ઇન્વર્સ હોવો જોઈએ, કેમ કે કિલો કેલરી પ્રતિ મીટર હોવું જોઈએ, કિલો કેલરી પ્રતિ મીટર, હવે મીટરનો ઉપર લાવે તો ઇન્વર્સ થઈ જાય, એ કંઈક ભૂલ છે, જોઈ લેજો તમે, બરાબર। જીવભારના ઉત્પાદનની માત્રાને આ સુધારી કાઢજો, અહીંયા જીવભારના ઉત્પાદનની માત્રાને આપણે શું કહીશું? ઉત્પાદકતા કહીશું। જીવભાર એટલે એમાં જે ઉત્પન્ન થતા પદાર્થો હોય એને આપણે શું કહીશું? ઉત્પાદકતા, બરાબર। આમાં ઘણા બધા એમસીક્યુ છુપાયેલા છે, ધ્યાન રાખજો। તેને વિવિધ નિવસન તંત્રોની ઉત્પાદકતાની તુલના કરવા માટે જીએમ માઇનસ ટુ પ્રતિ યર્સ માઇનસ વન આવી ગયું, જુઓ કે કિલો કેલરી ઇન્ટુ મીટર માઇનસ ટુ યર માઇનસ વનના સ્વરૂપે વ્યક્ત કરી શકાય છે, વર્ષના સ્વરૂપમાં એને ઉત્પાદકતા માપી। તેની કુલ પ્રાથમિક ઉત્પાદકતા જીપીપી તરીકે ઓળખાય, જીપીપી એટલે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એટલે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી તરીકે ઓળખાય। પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બનિક પદાર્થોના ઉત્પાદનનો દર એક નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે। પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બનિક પદાર્થોના ઉત્પાદનનો દર એ એક નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય, કોઈપણ નિવસન તંત્રની, પછી જંગલ નિવસન તંત્ર હોય, તૃણભૂમિ નિવસન તંત્ર હોય, એની વાત કરે છે। વનસ્પતિઓ દ્વારા કુલ પ્રાથમિક ઉત્પાદકતાનો મોટા ભાગનો જથ્થો તમે વપરાતો હશે શોષકમાં વપરાય, જે બચ્યો કૂચ્યો હશે એ એમનામાં સાચવશે। કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન થતા ઘટાડાને બાદ કરીએ તો વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એનપીપી મળે, તો જીપીપીમાંથી આર બાદ કરો, આર એટલે શ્વસન, રિસ્પિરેશન, બરાબર। એટલે જીપીપી એટલે શું થાય? ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, એમાંથી શ્વસનની ક્રિયા કરવામાં જે ઉર્જા વપરાય છે બાદ કરો તો નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી મળી ગઈ, તો જીપીપી માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ એનપીપી મળશે। હવે આ જે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી વધીને એ એના કોષોમાં સંગ્રહ થાય, કોના કોષોમાં? વનસ્પતિના કોષોમાં, બરાબર। વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ વિષમ કોષો કહીએ એના વપરાશ માટે ઉપલબ્ધ થાય, કેમ કે એનપીપી એના કોષોમાં સંગ્રહાય મૂળ પ્રકારના પર્ણમાં, અને પછી પ્રાણીઓ એ મૂળ પ્રકારના પર્ણનો ખોરાક તરીકે ઉપયોગ કરે, એટલે એનપીપી છે ને એ એટલે કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા હોય ને એ વિષમ પોષ એટલે કે આપણે એમ પ્રાણીઓ એ વિઘટકો એના વપરાશ માટે ઉપયોગમાં આવશે, બરાબર, એનો જીવ ભારતના માટે કહેવાય। દ્વિતીયક ઉત્પાદકતા કોને કહેવાય?
તો દ્વિતીયક ઉત્પાદકતા એ ઉપભોગ્યો દ્વારા નવા કાર્બનિક પદાર્થના નિર્માણના દર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. બરાબર. પ્રાથમિક ઉત્પાદકતા વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય અને દ્વિતીયક ઉત્પાદકતા પ્રાણીઓ દ્વારા થતું હોય. પ્રાથમિક ઉત્પાદકતા એ ચોક્કસ વિસ્તારમાં રહેલી વનસ્પતિ જાતિ ઉપર આધારિત હોય છે. વિવિધ પ્રકારના પર્યાવરણ કારકો, એટલે કે પર્યાવરણ કારકોમાં પ્રકાશ, તાપમાન, જમીન, બરાબર, પોષક દ્રવ્યોની ઉપલબ્ધિ, મતલબ કે જમીનમાં રહેલા ખનિજ તત્વોની ઉપલબ્ધિ, એના આધારે પણ થાય. વનસ્પતિઓની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા ઉપર પણ આધાર રાખે છે. કોણ? પ્રાથમિક ઉત્પાદકતા જે કહીએ. આથી તે વિવિધ પ્રકારની નિવસન તંત્રમાં જુદી જુદી હોય છે. જંગલ નિવસન તંત્રમાં, તૃણભૂમિ નિવસન તંત્રમાં, કાં તો પછી કોઈ તળાવ નિવસન તંત્રની અંદર, બધામાં જુદી જુદી હશે. સમગ્ર જીવાવરણની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ કાર્બનિક પદાર્થના અંદાજિત 170 બિલિયન ટન MCQ બની ગયો. શુષ્ક વજન આંકવામાં આવેલું છે 170 બિલિયન ટન. મતલબ કે જે બી વનસ્પતિ પાણી વગરનું જે પ્રાથમિક ઉત્પાદકતા હશે એની વાત કરી, જેના મૂળ પ્રકાર પ્રમાણમાં 170 બિલિયન ટન આંકવામાં આવેલી છે. જે પૈકી પૃથ્વીની સપાટીનો લગભગ 70% ભાગ તો મહાસાગરો દ્વારા રોકાયેલો છે. એમ છતાં પણ તમે એટલે કે મહાસાગરોની ઉત્પાદકતા ફક્ત 55 બિલિયન ટન છે. 170 બિલિયન ટનમાંથી 55 બિલિયન ટન કોની છે? મહાસાગરોની છે. બરાબર. તો બાકીની બધી વધીને એ સ્થળ નિવસન તંત્રમાં જોવા મળતા જે વનસ્પતિ હશે એની આવશે. સૌથી વધારે ભાગ કોણ રોકાય છે? મહાસાગર. પણ મહાસાગરોમાં વનસ્પતિનું પ્રમાણ કેવું છે? ઓછું છે, કેમ કે મહાસાગરો ઘણા ઊંડા છે. અમુક મહાસાગરોની સપાટી જે તળિયું હશે ત્યાં તો પાણી પહોંચી, સોરી, સૂર્યપ્રકાશ પહોંચી પણ નહીં શકતો, માટે ત્યાં કોઈ વનસ્પતિ જોવા મળતી નહીં હોય. અને જે શિશ્રો પ્રદેશ હોય મહાસાગરોના, ત્યાં કદાચ વનસ્પતિ જોવા મળતી હોય. બરાબર. માટે મહાસાગરોની ઉત્પાદકતા થોડીક ઓછી છે. એની સરખામણી જમીન ઉપર જે વનસ્પતિ હશે એની ઉત્પાદકતા વધારે હોય. સિમ્પલ વસ્તુ, કેમ કે સરળતાથી સૂર્યપ્રકાશ મળતો હોય. અલબત્ત બાકી રહેલી ભૂમિ માત્ર ભૂમિ ઉપરની જ છે. એમ તમારા શિક્ષક સાથે મહાસાગરોની ઓછી ઉત્પાદકતા માટેનું મુખ્ય કારણની ચર્ચા કરો, જે આપણે કરી દીધી. બરાબર. અને મહાસાગરોની અંદર સતત પાણી વહેતું હોય છે એટલે શક્ય નહીં હોય બધી. એમ મેઇન વસ્તુ તો આ છે કે મહાસાગરોના અમુક ઊંડાઈ સુધી જ પ્રકાશ જઈ શકે છે. મહાસાગરો બહુ ઊંડા હોય છે માટે ત્યાં શક્ય નહીં એમ. બરાબર. આ હતી ઉત્પાદકતાની વાત. પ્રોડક્ટિવિટી, જીપીપી અને એનપીપી એ બે ખાસ યાદ રાખજો, એના આધારે પ્રશ્ન પૂછાય. વિઘટન કોના? તો તમે કદાચ સાંભળ્યું હશે કે અળસિયા એ ખેડૂતના મિત્ર છે, એ ખબર છે. કારણ કે તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યો જે કહીએ એને તોડી કાઢશે અને તેની સાથે સાથે જમીનને પોચી બનાવશે. જટિલ કાર્બનિક દ્રવ્યોમાંથી સરળ અકાર્બનિક દ્રવ્યો બનાવશે, તેમાં સાથે સાથે જમીનને પોચી બનાવી દેશે, છિદ્રાળુ બનાવશે, હવાની અવર જવર કરી શકે તેવી બનાવશે. આ જ પ્રકારે વિઘટકો જટિલ કાર્બનિક દ્રવ્યોને કાર્બન ડાયોક્સાઇડ, પાણી, પોષક પદાર્થો જેવા અકાર્બનિક પદાર્થોને વિઘટિત કરવામાં મદદ કરતા હશે. એ પ્રક્રિયાને વિઘટન કહેવાય. ટૂંકમાં છાણા, પોદળો પડે, પોદળો ધીમે ધીમે, પોદળો ત્યાં જ પડી રહે, અઠવાડિયું થાય તો પોદળો માટી બની ગયો હશે. તે જે ક્રિયા થઈ પોદળામાંથી માટી બનવાની ક્રિયાને વિઘટન કહેવાય. લાકડું હોય, સરસ મજાનું લાકડું હોય અને પછી આને તમે જમીનમાં દાટી દેશો, 6 મહિના પછી કાઢશો તો પોવાઈ ગયું હશે, તે વિઘટન કહેવાય. વિઘટન એના કહેવાશે. પ્રાણીઓનું મૃતદેહ હોય જમીનમાં દાટી દઈએ અને અમુક વર્ષના અંતે એના બહાર કાઢીએ આપણે, તે ઓગળી ગયું હશે, પોવાઈ ગયું હશે, એને વિઘટન કહેવાય. ટૂંકમાં વિઘટનનો મતલબ ખબર ગઈ. વનસ્પતિના મૃત અવશેષો જેવા કે પર્ણ, છાલ, પુષ્પો તથા પ્રાણીઓના મૃત અવશેષો, એટલે કે એમના મૃત અવશેષોમાં એમના શરીરના જે ભાગો હોય એ રહ્યા, કાં તો એમનું આખું શરીર, મળમૂત્ર સહિતના દ્રવ્યો મૃત અવશેષ્ય ઘટકો છે, જો વિઘટન માટેના કાચા પદાર્થો કહેવાય. આજે ઉપર જેટલા પણ બોલ્યા ને આપણે બધા, એમાં અવખંડન, ધોવાણ, અપચય, સેન્દ્રિયકરણ એટલે કે ખાતર નિર્માણ અને ખનિજીકરણ વગેરે વિઘટનની પ્રક્રિયાના મહત્વપૂર્ણ ચરણો છે. મોસ્ટ એમપીએમસીક્યુ બન સહ લાઈન સ્ટેપ લાઈન સરગોઠવો. વિઘટનની ક્રિયામાં જોવા મળતા સ્ટેપને લાઈન સરગોઠવો. નીચેનામાંથી કયું સ્ટેપ સાચું છે? તો અવખંડન થાય, પછી ધોવાણ થાય, પછી અપચય, પછી સેન્દ્રિયકરણ અને છેલ્લે ખનિજીકરણ. આ ચિંતા ના કરશો, લાઈન્સ બધું ભણાયેલું છે. બરાબર. એટલે બધાનો અર્થ ખબર પડી જશે કે અવખંડન એટલે શું, ધોવાણ એટલે શું. બરાબર. ચલો જોતા જઈએ, પાછળ આપી જ છે અને સવિસ્તાર.
મૃત ભક્ષીઓ જેવા કે તમે ચોખ્ખું કીધું કે અળસીએ, મૃત અવશેષી પદાર્થોને નાના નાના કણોમાં તોડી ખંડિત કરી નાખે છે અને આ પ્રક્રિયાને અવખંડન કહેવાય. તો પહેલા જ નંબરનો જવાબ કહી ગયો. અવખંડન એટલે શું? તો મૃત ભક્ષીઓ એટલે કે જે નિર્જીવ પદાર્થો ખાતા હશે એવા, એટલે કે માટી કે કચરો જે કહીએ આપણે, બધું જે ખાતા હશે એવું, એમ એમાં ખાસ કરીને અળસિયા, તે નાના નાના જે કણો હશે એને તોડી કાઢશે અને એમાં રહેલા કાર્બનિક પદાર્થોના સરળ કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે, તેને એને અવખંડન કહેવાય. ધોવાની પ્રક્રિયા દ્વારા જળ દ્રાવ્ય અકાર્બનિક પોષક દ્રવ્ય ભૂમિના સ્તરોમાં પ્રવેશ પામે છે અને અનઉપલબ્ધ ક્ષારો તરીકે અવક્ષેપિત થઈ જાય છે, ફરીથી ઉપયોગમાં એ રીતે અવક્ષેપિત થઈ જાય છે. મૂળ દ્વારા, વનસ્પતિના મૂળ દ્વારા તેનો ઉપયોગ કરી શકાય એ રીતે તેને શું કહેવામાં આવતું હશે? ધોવાણ. બરાબર. આ બીજી પ્રક્રિયા હતી. અળસિયા દ્વારા માટીને ખવાય, હવે એ માટી ખાશે પછી એના વર્મ કમ્પોસ્ટ રૂપે બહાર નીકળશે પાછળના ભાગેથી. બરાબર. માટીના ગોલકો કહેવાય. એ ગોલકો જે હશે એની અંદર શું થતું હશે? પેલો વરસાદ પડશે એટલે એમાં રહેલા જે કાર્બનિક અકાર્બનિક ક્ષારો હશે એ બધા જમીનમાં અંદર ઉતરશે, એનું ધોવાણ કહેવાય. અને એવા સ્તર સુધી ઉતરશે જ્યાં સુધી વનસ્પતિ એનું ગ્રહણ કરી શકે, પાછું મેળવી શકે, એમ તો આ ક્રિયાને ધોવાણ કહેવાય. બરાબર. જે બેક્ટેરિયા ફૂગના ઉત્સેચકો મૃત અવશેષ્ય ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે અને આ પ્રક્રિયાને અપચય કહેવાય. હવે એ જે ધોવાણના કારણે અંદર બધું ભેગું થયું હશે સરળ કાર્બનિક પદાર્થો, એના પહેલાં બેક્ટેરિયા ફૂગ એનું વિઘટન કરી નાખે, એમાંથી સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ જેવા ધાતુ આયનોમાં રૂપાંતર કરી નાખે, નાઇટ્રોજન ફોસ્ફરસ કેલ્શિયમ જે બી કહીએ આપણે એના છૂટા પાડી દે, તો આ ક્રિયાને અપચય કહેવાય. કોણ કરશે અપચયની ક્રિયા? બેક્ટેરિયાના ફૂગ. બરાબર. એ નોંધવું મહત્વનું છે કે વિઘટનના ઉપયુક્ત બધા જ તબક્કાઓમાં મૃત અવશેષ ઘટકો પર સમાંતરે એક સાથે સતત ચાલ્યા કરતા હશે, લાઇનસર થયા કરતું હશે. સેન્દ્રિયકરણ અને ખનિજીકરણની પ્રક્રિયાઓ જમીનમાં વિઘટન દરમિયાન થતી રહેતી હશે. સેન્દ્રિયકરણનો મતલબ શું થાય? કે એક ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થનું નિર્માણ થાય, તેને સેન્દ્ર એટલે ખાતર તરીકે ઓળખાય. સેન્દ્રિયકરણનો મતલબ ખાતર બનાવવાની ક્રિયા કહેવાય. બરાબર. તો આગળ ચાલુ છે, આપણે હજુ ભણતા છીએ, આપણે કહેવાય છે જે સૂક્ષ્મ જીવાણુ દ્વારા થતું હશે, યાદ રાખજો. બરાબર. ઉભા રહો, અહીં લખ્યું છે જુઓ. જે સૂક્ષ્મ જીવાણુકીય ક્રિયાઓ માટે ખૂબ જ પ્રતિરોધક હોય છે તથા તેનું વિઘટન અતિશય ધીમા દરે ચાલતું હશે. ખાતરનું કલીલ પ્રકૃતિ હોવાને કારણે તે પોષકોના એટલે કે પોષક દ્રવ્યોના સંચય સ્થાન તરીકે કાર્ય કરે છે. સેન્દ્ર એટલે ખાતર ફરીથી કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન પામે છે અને અકાર્બનિક પોષક તત્વો મુક્ત કરે, તેને ખનિજીકરણ કહે છે. ટૂંકમાં બધી વાત આવી ગઈ અહીંયા. મિનરલાઇઝેશન. બરાબર. ખનિજીકરણ ખાતર બનશે, ખાતરમાંથી ખનિજો છૂટા પડતા હશે. વિઘટને ખૂબ જ ઓક્સિજન આવશ્યક હોય છે. એક એવી પ્રક્રિયા છે, તો મોસ્ટ ટાઈમ એમસીક્યુ બની ગયો. જે સ્ટેપ આવ્યા હતા વિઘટનની ક્રિયામાં, તો એ વિઘટનની ક્રિયા દરમિયાન કયો વાયુ સૌથી વધારે વપરાતો હશે? તો ઓક્સિજન. ઓક્સિડેશનવાળી પ્રક્રિયા છે. વિઘટનનો દર મૃત અવશેષ્ય ઘટકો અને પર્યાવરણ કારકોના રાસાયણિક સંઘટકોના દ્વારા નિયંત્રિત થતો હશે. એક ચોક્કસ પર્યાવરણ પરિસ્થિતિમાં જ્યારે મૃત અવશેષ્ય ઘટકો લિગ્નિન અને કાયટિન સભર હોય ત્યારે વિઘટનનો દર ખૂબ જ કેવો થઈ જાય? ધીમો થઈ જશે, કેમ કે ઝડપથી વિઘટન ના પામતા પદાર્થો છે. એટલા માટે જો મૃત અવશેષ્ય ઘટકો નાઇટ્રોજન તથા શર્કરા જેવા જલદ્રવ્ય પદાર્થોથી ભરપૂર હોય તો એનું વિઘટન કેવું થાય? ઝડપી થાય. તો યાદ રાખજો કયા પદાર્થોનું વિઘટન ઝડપી ના થતું હોય? તો લિગ્નિન અને કાયટિન જેવા દ્રવ્યો હોય, તો જેમ કે નખ હોય તો નખનું ઝડપથી વિઘટન નહીં થાય. હા, પછી શિંગડા કહીએ તો ઝડપથી વિઘટન ના થાય. બરાબર. કંઈક કાયટિનના બનેલા હશે બધા, એટલા માટે. જ્યારે નાઇટ્રોજનની વાત કરે તો મળમૂત્રની વાત કરે તો એમાં નાઇટ્રોજન ભરપૂર માત્રામાં, તેનું વિઘટન ઝડપથી થઈ જતું હશે. બરાબર. તાપમાન અને ભૂમિનો ભેજ પણ ખૂબ જ મહત્વનો પર્યાવરણ પરિબળ છે. જેમ તાપમાનનો ભેજ વધુ હશે તેમ વિઘટનની પ્રક્રિયા ઝડપી થશે. જેમ વાતાવરણ સૂકું હશે, ભેજ ઓછો હશે, બરાબર, તો પછી એ વખતે અને તાપમાન ઓછું હશે તો વિઘટનની ક્રિયા ઓછી થશે. માટે ઠંડા પ્રદેશો કહીએ, ધ્રુવ પ્રદેશોમાં કહીએ, આપણે ત્યાં કંઈ બી વાગશે તો પાકશે નહીં ત્યાં, કેમ કે ત્યાં સૂક્ષ્મજીવોની માત્રા જ નહીં હોતી એટલી બધી, એટલે વિઘટનની ક્રિયા થશે જ નહીં, માટે પોવાશે જ નહીં ત્યાં. બરાબર. જ્યારે આપણે અહીંયા ગા ખુલ્લો રાખીશું તો પાકી જશે. ઓકે. જે ભૂમિના સૂક્ષ્મજીવોની ક્રિયાઓ પર પણ તેની અસર વિઘટન પર કાર્ય કરે. સૂક્ષ્મજીવોની માત્રા વધારે, વિઘટનની ક્રિયા વધારે.
હુંફાળીઓને ભેજયુક્ત ચોમાસાની વાત કરીએ તો પર્યાવરણ વિઘટન માટે ખૂબ જ અનુકૂળ છે, તરત બધું વસ્તુ વિઘટન થાય, કોવાઈ જાય, ત્યારે ઓછું તાપમાન, આવી વાક્ય, અને અજારક જીવન વિઘટનને અવરોધો છે, તેના પરિણામ સ્વરૂપ કાર્બનિક દ્રવ્યોનો ભંડાર રચાય છે. કોના પરિણામ સ્વરૂપ? વિઘટનની પ્રક્રિયાના કારણે કાર્બનિક દ્રવ્યોનો ભંડાર રચાતો હશે. ઓકે, તો આ વાત થઈ ગઈ આપણે એની. હવે આ છે એક ચોપડી આપેલી છે આપણી, એમાં એક આકૃતિ આપી છે કે સ્થળ નિવસન તંત્રમાં વિઘટન ચક્રનું રેખાંકિત નિરૂપણ કરેલું છે. શરૂઆત કરીએ આપણે વૃક્ષમાંથી, જેમ તીર બતાવ્યા છે પ્રમાણે જતા જાઓ, બરાબર, કે જમીન ઉપર ઉગેલું વૃક્ષ. ઓકે, હવે એક લીલું પાન જમીન ઉપર પડી ગયું, આમાંથી આમાંથી એક પાન નીચે પડી જાય છે. કીટકો દ્વારા, અન્ય પ્રાણીઓ દ્વારા કેટલાક ખવાય છે, પોષક પદાર્થો અને ઉર્જાનો આહાર દરમાં પ્રવેશ થાય છે, આનો ઉપયોગ કરવામાં આવતો હશે, બરાબર. પછી પછી એ તીર તમે ધ્યાનથી જોશો તો આગળ વધે છે, એ નાનું કરી દઈએ આપણે. આનું વિઘટન થશે, એમાંથી કેટલાક ધોવાણની ક્રિયાના આધારે કાર્બનિક સભર જમીનની અંદર ભેગા થશે, કાં તો પછી આ પાનનો ઉપયોગ કેટલાક મશરૂમ જેવી ફૂગ કહીએ આપણે, એનો ઉપયોગ કરતા હશે ખોરાક તરીકે, બરાબર. પછી આ જે ફૂગ આવી, એ ફૂગ જે હશે, પછી પેલા અળસિયા કહીએ, એ બધા ભેગા થાય અને આ પદાર્થનું વિઘટન કરશે, આમ થઈને આ રીતે, એમ બરાબર. ટૂંકમાં બધું જમીનમાં આવ્યું, અને જમીનમાંથી પાછું બધું શું થતું હશે, વૃક્ષો દ્વારા શોષાતું હશે. પછી અળસિયા, બેક્ટેરિયા, માટીની ઈકડી, ફૂગ વગેરે દ્વારા વિઘટન પામશે. ફૂગ અને બેક્ટેરિયા દ્વારા પાણીનો આંશિક રીતે ઉપયોગ કરાઈને પોતાના સ્વરૂપનું ગુમાવીને કચરો બનાવવામાં આવતો હશે. ટૂંકમાં પછી બધો કચરો, ખાતર જે હશે, વનસ્પતિ દ્વારા શોષણ પામતો હશે, ફરીથી પાછું આમ ગોળ ગોળ વહેતું હશે. તમારે આ આકૃતિ દોરવાની તો છે જ નહીં, પણ આ આકૃતિની અંદર અમુક અમુક તમને ભાગની દર્શાયા હોય, બરાબર. અહીંયા આ ભાગની લખ્યો, જે તમને નીચે લખ્યો છે તમારે લખવાનો, કાં તો આ ભાગની લખ્યો હોય, કાં તો આ ભાગની લખ્યો હોય, એકવાર જોઈ લેને આકૃતિ, બરાબર. અહીં આકૃતિ હજુ પૂછાય નહીં, પણ એકવાર જોયું સારી. બસ, તો આજે આપણે આટલું સુધી રવા દઈએ, બાકીનું પછી ત્યાં સુધી આવજો. બાય. જય સ્વામિનારાયણ.